तो महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। जूनागढ़ में चरण पादुका नो विवाद सामे आव्यो छे, तेमां जे विवाद वकर्यो छे ते विवाद वकारनार जे लोको हता ते महाराष्ट्र न होवानी विगतो सामे आवी छे। विवाद करनारा लोको महाराष्ट्र न होवानुं प्राथमिक तारण सामे आव्युं छे। महाराष्ट्रना लोको कई जग्याए धर्मशाळामां रोकाया हता ते विषे पण तपास चालू करी देवाई छे। शिखर पर क्यांथी अने कया उद्देश्यथी घटना बनी ते विषे पुजारीनी पण पूछपरछ शरू कराई छे। विवाद समये त्यां हाजर पोलीस कर्मचारीओनी पण पूछपरछ करवामां आवशे। तो जेटलो मोटो गिरनार एटलो मोटो विवाद। गिरनार शिखर पर चरण पादुका कोनी, दत्तात्रेय भगवाननी के पछी नेमिनाथनी? सनातन अने जैन धर्म वच्चे वर्षोथी आ विवाद चाली रह्यो छे अने हवे आ एक महाविवादनुं रूप धारण करी चूक्युं छे। आपणे वात करीशुं गिरनार शिखर परनुं धार्मिक स्थान हवे विवादनुं स्थान केम बनी रह्युं छे। वर्षोथी चालतो विवाद फरीवार सपाटी पर पहोंची गयो छे। जैन संघ पर हुमलो करवो अने होबाळो मचावानो आरोप छे। दत्तात्रेय मंदिरना सेवकनो आरोप ए वातनो छे के जैन संघना 200 लोकोना टोळाए मंदिर परिसरमां होबाळो मचाव्यो हतो अने भयनो माहोल ऊभो कर्यो हतो। एटलुं ज नहीं, एक महिलाए दत्तात्रेय भगवानी चरण पादुका पर खुर्शी फेंक्यानो पण मंदिरना सेवके आरोप मूक्यो छे। सामे आवेला वीडियोमां जोई शकाय छे के केटलाक लोको सूत्रोच्चार साथे धार्मिक स्थान तरफ धसी रह्या छे। अन्य वीडियोमां एक महिला खुर्शी फेंकती पण जोवा मळी रही छे। दावो ए प्रकारनो थई रह्यो छे के आ प्रवृत्ति करनार जैन संघना लोको हता। बीजी बाजु એ પવિત્ર જગ્યા ઉપર આ દિગંબર જૈનોએ હમલો કર્યો છે અને એને સમગ્ર સાધુ સમાજ સુધી આ વાત અમે પહોંચાડી છે। આજે સમગ્ર સાધુ સમાજ પણ આના માટે ચિંતા કરી રહ્યો છે। આ વિષય બહુ ખરાબ થયો છે। આજ સુધી ક્યારેય ગિરનારમાં આવી ઘટના ઘટી નથી કે કોઈના પણ દેવસ્થાન ઉપર કોઈ હમલો કર્યો હોય। નેમિનાથ ભગવાનની જે એવું જોર જોરથી સૂત્રોચ્ચાર કરે છે, પૂજારીને ઉકસાવવાની કોશિશ કરે છે, એની ઉપર હમલો કરે છે। ત્યાં નજીકમાં દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા છે, કોઈ બેન એની પર ખુરશી નાખવાની કોશિશ કરે છે। બીજી બાજુ જૂનાગઢ જૈન સંઘે વિવાદમાં પોતાની ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા કરી છે। જૂનાગઢ જૈન સમાજના અગ્રણી હિતેશ સંઘવીએ ગઈકાલની ઘટના વિશે વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર વિવાદમાં જૂનાગઢ જૈન સંઘને કંઈ પણ લેવા દેવા ન હોવાની વાત મૂકી છે। પ્રમુખનો આરોપ છે કે બહારથી આવતા જૈન સંઘો દત્તાત્રેય પર્વત પર જઈને ઘર્ષણ કરી રહ્યા છે। તેમની માંગ છે કે રાજ્ય સરકાર વિવાદમાં મધ્યસ્થતા કરે અને ધાર્મિક સ્થાન પર સીસીટીવી લગાવે, આ સાથે જ બંને પક્ષો બેસીને સમાધાન માટેના પ્રયત્નો થાય તેવી પણ ગુજરાતના જૈન સમાજે માંગણી કરી છે। જે દત્તાત્રેય પર ઘટના બની છે તે ઘટનાને બંને પક્ષનો જૂનાગઢ જૈન સમાજ વિરોધ કરે છે। જૂનાગઢ જૈન સમાજને આ વસ્તુ સાથે લેવા દેવા નથી, કોઈ વિવાદ કરવા જ માંગતા નથી। દત્તાત્રેયના વિવાદને લઈને અમે ક્યારેય દત્તાત્રેય જતા જ નથી, પણ જે બહારના શ્રદ્ધાળુઓ આવે છે તેમની શ્રદ્ધા હોય છે અને શ્રદ્ધાથી જે કાંઈ ઘર્ષણ થયું છે સામસામે બંને પક્ષની વસ્તુ છે। પણ આજે અમે આપના માધ્યમથી એક વસ્તુ સરકારને પણ કહીએ છીએ કે દત્તાત્રેયના મંદિર ઉપર સીસીટીવી કેમેરા કાયમી માટે ઝડબેસલાક ફિટ કરવામાં આવે। તો આ જે ઘટના બની રહી છે એ દુઃખદ છે અને આવા પ્રશ્નો જ્યારે હોય ત્યારે એનો ઉકેલ ફક્ત કોર્ટથી આવી શકે એ શક્ય જ નથી। આ બંને સંપ્રદાયના લોકો, ઉચ્ચ સંતો એ ભેગા થઈને આનો ઉકેલ ગોતવો પડે, કારણ કે આ રીતે જો વારંવાર છમકલાઓ થાય છે, હિન્દુઓ એમ કહે છે કે અમારી લાગણીઓ દુભાઈ છે, જૈન લોકો દિગંબર છે કે અમારી લાગણીઓ દુભાઈ છે, તો આનો કોઈ ઉકેલ જ નથી, કારણ કે આ પોલીસ કેસ કરવાથી કે પોલીસમાં તપાસ કરવાથી આ પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ નથી। આપને કહી દે કે આ વિવાદ આજકાલનો નથી, વર્ષોથી અહીંયા બે સમુદાય વચ્ચે માલિકી હક મુદ્દે વિવાદ થઈ રહ્યો છે, જેમાં સનાતન ધર્મ અને જૈન સંઘ વર્ષોથી આમને સામને છે। મહત્વપૂર્ણ વાત એ પણ છે કે એક વર્ષ પહેલાં 2022માં જૂનાગઢની કોર્ટમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના બે જૈન શાવકો દ્વારા દાવો કરાયો હતો। કોર્ટ કેસમાં ગુજરાત સરકારને સમપક્ષ તરીકે દર્શાવાઈ હતી અને 22માં તીર્થંકર નેમિનાથ ભગવાનની મૂર્તિના સ્થાનમાં ફેરફાર ન કરવામાં આવે, આઝાદી બાદ કરવામાં આવેલું બાંધકામ દૂર કરવામાં આવે અને આઝાદી પહેલાંની મૂળ સ્થિતિમાં સ્થાન રાખવાની માંગ છે। કોર્ટે પણ બંને પક્ષોને વિક્ષેપ વગર પૂજાવિધિનો આદેશ કર્યો હતો, પરંતુ લાગી રહ્યું છે કે આ વિવાદ હજુ શમ્યો નથી।